નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં જે વિડીયો રિવિઝનનો વિડીયો છે, આમાંથી જે એમ્પ્લોયબિલિટીના જે ટોપિક છે, બધા જ ટોપિકમાંથી મેં 3-4 સવાલ એવા લીધા છે જે અઘરા છે, પ્રશ્નો એના જવાબ અઘરા છે, અને ઘણા પ્રશ્નોના જે ઓપ્શન છે એ આપણે ગોખવા જ પડશે એવા હોય છે. તો એવા જે પ્રશ્નો છે એ અહીં મેં લીધા છે, અને એ પ્રશ્નો ખાસ એક વખત જોઈ લો, મેં શાંતિથી વિચારીને સમજો. અને જે પ્રશ્નો છે, ખાસ તો જ્યારે તમે પ્રશ્નોને વાંચો ત્યારે ખૂબ જ શાંતિથી વાંચો, એ પ્રશ્નોનો સાચું અર્થઘટન કરો, અને પછી જે ઓપ્શન છે એ તમે સિલેક્ટ કરો. ઉતાવળે પ્રશ્નો ના વાંચજો. ઉતાવળે પ્રશ્નો વાંચવાથી જે ઓપ્શન છે તમે ખોટા ટીક કરીને આવશો, એવી ઘણી વખત વિદ્યાર્થીઓ ફરિયાદ લઈને આવતા હોય છે. તો તમને ખબર હોય છે, છતાં પણ તમે ઘણી વખત પ્રશ્નોના જે ઓપ્શન છે તે ખોટા ટીક કરીને આવો છો. એના માટે તમારે ખાસ યાદ રાખવાનું છે, જે પ્રશ્નો છે એ શાંતિથી વાંચો, એનું સાચું અર્થઘટન કરો, અને પછી ઓપ્શન, સાચા ઓપ્શન સિલેક્ટ કરો. ઓકે, તો જ્યારે બી પણ નોટવાળા જે પ્રશ્નો છે એ પણ નોટવાળા પ્રશ્નો 1-2 વખત વાંચો. નોટવાળા પ્રશ્નોની અંદર યાદ રાખવાનું એ છે કે જ્યારે નોટવાળા પ્રશ્નો આવે ત્યારે એની અંદર 4 ઓપ્શનમાંથી જે 4 જવાબ હોય છે એમાંથી 3 જવાબ સાચા હશે અને 1 જવાબ ખોટો હશે. એ 1 જવાબ ખોટો છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. અહીં પરીક્ષા વિદ્યાર્થીઓ માટે એક સંદેશ છે. પ્રિય વિદ્યાર્થીઓ, જેમ જેમ તમે તમારી પરીક્ષાઓની નજીક જાઓ છો, યાદ રાખો કે તમે તમારા સમગ્ર અભ્યાસ દરમિયાન જે મહેનત અને સમર્પણ કર્યું છે તે દર્શાવવાની આ તમારી તક છે. તમે જે મહેનત અને સમર્પણ સાથે જે તમે મહેનત કરી છે એ તમારે બતાવવાનું છે. તમારામાં વિશ્વાસ રાખો, ધ્યાન કેન્દ્રિત કરો, અને એક સમય એક પગલું ભરો. પડકારો આવી શકે છે, પરંતુ એ ફક્ત તમારી સફળતાના પગલે પગથિયા હશે. જ્યારે બી તમારી સામે પડકારો આવે કે કંઈ નાસીપાસી થઈ જાઓ છો, ત્યારે સમજવાનું કે એ તમારું શું છે, એક સફળતાનું પગથિયું છે જે તમારે પસાર કરવાનું છે. ઓકે, તો તમારે એને નાસીપાસી થવાનું નથી, નકારાત્મક વિચાર લાવવાના નથી. યાદ રાખો, પરીક્ષાઓ એ માત્ર તમે જાણો જ છો કે તે ચકાસવાનો એક માર્ગ છે. પરીક્ષા શું છે? ખાલી તમે જે ભણેલા છો વર્ષ કે 2 વર્ષ, એ ચકાસવાનો માર્ગ છે. એ તમારું મૂલ્ય નથી, બરાબર છે? તમારા મૂલ્યનું માપન નથી. તમે કદાચ ઓછા માર્ક આવે તો ઠીક છે કે તમે કદાચ ઓછી મહેનત કરી હશે, અથવા કંઈક એવું થયું હશે કે જે તમારા માટે અનિવાર્ય હશે જેના લીધે તમારે ઓછા માર્ક આવે. એનો અર્થ એ નથી કે તમારું જે મૂલ્ય છે એ ઓછું છે, બરાબર. શાંત રહો, તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો અને સકારાત્મક માનસિકતા રાખો. તમારી મહેનત અને પ્રયત્નોથી તમે પોતાની સફળતારૂપી પુરસ્કાર આપી શકો છો. તમે તમારી મહેનત અને પ્રયત્નો કરવાથી પોતાને, બીજાને નહીં, બીજા માટે નહીં આપણે મહેનત નથી કરવાની, આપણે પોતાને સફળતારૂપી પુરસ્કાર આપી શકો છો. હંમેશા જ્યારે પણ તમારી જે મહેનત છે, પ્રયત્નો, એ બીજા માટે ના કરો, પોતાના અંદર કમિટમેન્ટ માટે, પોતાને કંઈક જે છે આજે એનાથી આગળ લઈ જવા માટે તમારે મહેનત કરવાની છે. ઓકે, આશીર્વાદ સર, આચાર્યશ્રી, દરેક આઈટીઆઈના આચાર્યશ્રી, સર, મેડમ અને સ્ટાફ મિત્રો. ઓકે, તો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને ખૂબ શેર કરજો. આ જે પ્રશ્નો છે એ તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં રિવિઝન કરવા જઈ રહ્યા છે, જે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના થોડા અઘરા છે, અઘરા પ્રશ્નો છે અને થોડા લેન્ધી છે. એમાં થોડુંક તમારે મહેનત કરવાની જરૂર છે. એવા જે પ્રશ્નો છે એના આપણે અહીં આ વિડીયોમાં કવર કરેલા છે. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સનો આ જે રિવિઝન વિડીયો છે એની અંદર અઘરા અને લેન્ધી પ્રશ્નોને આપણે અહીં કવર કર્યા છે. તો જોઈએ, નોકરીમાં ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણનને શું કહેવામાં આવે છે? તો સીવી, જોબ ડિસ્ક્રિપ્શન, રિઝ્યુમ એ જોબ એપ્લિકેશન. તો અહીં તમે જોઈ શકો છો, સીવી એ જે છે એ એમ્પ્લોય એટલે જે નોકરી કરવા જાય છે. ધારો કે આપણે નોકરી કરવા જોઈએ તો આપણે બનાવીએ કરિકનું વ્હાઇટ, બરાબર, સીવી. અને આ રિઝ્યુમ જે છે એ બી એમ્પ્લોય બનાવે છે, મતલબ એનો બાયોડેટા બી કહી શકું. સીવી, રિઝ્યુમ અને બાયોડેટા એ તમારું લગભગ સરખું ગણાય છે, બરાબર છે. અને જોબ ડિસ્ક્રિપ્શન છે એ કંપની તમને આપે છે કે જેની અંદર તમારે શું કામ કરવાનું છે, કઈ પોસ્ટ પર કામ કરવાનું છે, અને તમારું જે જોબ રોલ શું છે, એ બધી વસ્તુ જોબ ડિસ્ક્રિપ્શનની અંદર આવશે. અહીં સાચો જવાબ શું આવશે? નોકરીમાં ફરજો અને જવાબદારીનું લેખિત વર્ણન એટલે જોબ ડિસ્ક્રિપ્શન. તો અહીં સાચો જવાબ છે જોબ ડિસ્ક્રિપ્શન. આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક. ક્રિયાપદના ચાલુ વર્તમાન કાળ સાથે ખાલી જગ્યા ભરો. ક્રિયાપદના ચાલુ વર્તમાન કાળ સાથે, ચાલુ વર્તમાન કાળ છે પાસ્ટ, ઇઝ પાસિંગ, હેડ પાસ્ટ, વિલ હેવ પાસ્ટ. આ જે વાક્ય છે, ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ, બરાબર છે. તો અહીં ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળ કઈ રીતે ઓળખી શકાય? જ્યાં આઈએનજી, ઇઝ અને આઈએનજી લાગેલો હોય તો તમે એને ચાલુ વર્તમાન કાળ કહી શકો છો. તો અહીં સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, ઇઝ પાસિંગ, બરાબર છે. ધ ટ્રેન ઇઝ પાસિંગ થ્રુ ધ ટનલ. બટ ચાલુ વર્તમાન કાળ પૂછ્યું છે એટલા માટે. જો ભૂતકાળ પૂછ્યું હોય તો ઈડી લાગેલું હોવું જોઈએ, બરાબર છે. એ ખાસ યાદ રાખજો, ઈડી અથવા હેડ લાગેલું હોવું જોઈએ. ઈડી જે હશે એ ભૂતકાળ બતાવે છે, અને પૂર્ણ ભવિષ્યકાળ જો વિલ હશે તો એ ભવિષ્યકાળ બતાવે છે. તો આ જ પ્રશ્નોને 3-4 રીતે પૂછી શકાય છે. ખાલી વર્તક જે કાળ છે બદલી નાખે, અને એની અંદર પછી તમને પૂર્ણ ભૂતકાળ પૂછી લે, પૂર્ણ ભવિષ્યકાળ પૂછી લે, તો આખું જે પ્રશ્ન છે આખો અલગ થઈ જશે, બરાબર છે. તો આ રીતે અહીં વર્તમાનકાળ છે એટલે આપણે અહીં આઈએનજી રૂપ છે એ વર્તમાનકાળનું છે, ઈડી એ ભૂતકાળનું છે, વિલ જે છે ભવિષ્યકાળ છે. તો આ રીતે યાદ રાખી શકો છો તમે. અહીં સાચો જવાબ છે ઇઝ પાસિંગ.
આગળનો પ્રશ્ન જોઈએ, વિચ વન, કયું એક ઉદ્ગારવાચક વાક્ય છે? ઉદ્ગારવાચક બરાબર છે, ઉદ્ગારવાચક વાક્ય, વોટ અ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ, ઇટ ઇઝ અ બ્યુટિફુલ હાઉસ, ઇઝ ઇટ અ બ્યુટિફુલ હાઉસ, યોર હાઉસ ઇઝ બ્યુટિફુલ. અહીં તમે જોઈ શકો ઉદ્ગારવાચક વાક્ય કયું છે, આ છે એ, બરાબર છે. કઈ રીતે ઓળખી શકાય? આ જે ચિહ્ન છે, આ ચિહ્નથી તમે એને ઉદ્ગારવાચક વાક્ય, તમે આશ્ચર્યજનકનું જે ચિહ્ન છે, એ જે ઉદ્ગારવાચકનું ચિહ્ન છે, એનાથી તમે એ સાચો જવાબ તમે ઓળખી શકો છો. ઉદ્ગારવાચક વાક્યની પાછળ હંમેશા આ ચિહ્ન હશે જ, એનાથી તમે ઓળખી શકો છો. તો સાચો જવાબ શું થશે અહીં? વોટ અ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ, બરાબર છે. અને બીજા અહીં પ્રશ્નો આપેલું છે ઇન્ટ્રોગેટિવ. જો તમને કયું એક ઇન્ટ્રોગેટિવ અથવા પ્રશ્નાર્થ વાક્ય છે એવું પૂછેલું હોય, તો તમારે પાછળ જે આ પ્રશ્નાર્થ વાક્યો છે, ઓકે, અને ડબલ્યુ એચ થી જે પ્રશ્નો શરૂ થતા હોય એવા જે સેન્ટન્સ છે એને શું કહીશું? ઇન્ટ્રોગેટિવ, અથવા ઇન્ટ્રોગેટિવ એટલે પૂછપરસ, એકબીજાને પ્રશ્નો પૂછવા, બરાબર છે. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય પણ પૂછી શકે છે આની જગ્યાએ. તો આ જે છે પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ વાક્ય છે, એની પાછળ શું લાગેલું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં શું છે? ઉદ્ગારવાચક ચિહ્ન, બરાબર છે. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, ચૂઝ સુટેબલ ડબલ્યુ એચ વર્ડ ફોર ધ ગિવન સેન્ટેન્સ. ડબલ્યુ એચ જે આ પ્રશ્ન માટે, આપેલ વાક્ય માટે યોગ્ય ડબલ્યુ એચ શબ્દ પસંદ કરો, બરાબર છે. વિચ કયું, શા માટે, વાય એટલે શા માટે, વેર એટલે ક્યાં, અને વેન એટલે જ્યારે ક્યારે, બરાબર છે. તો આમાંથી કયું અહીં શું છે? ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઈક, તમને કયું એનિમલ ગમે છે, તો કયું આવશે? વિચ આવશે. વિચ એનિમલ ડુ યુ લાઈક, ઓકે. વાય એનિમલ ડુ યુ લાઈક, એવું તમને શા માટે ગમે છે, ઓકે. આ થોડું ગુજરાતી તમે યાદ રાખજો, વિચ એટલે કયું, વાય એટલે શા માટે, વેર એટલે ક્યાં, વેન એટલે જ્યારે અને ક્યારે. શું સાચો જવાબ શું આવશે? વિચ સાચો જવાબ છે. વિચ એનિમલ ડુ યુ લાઈક, આ રીતે પ્રશ્ન બદલીને પણ પૂછી શકે છે, વાય માટે બી પૂછી શકે, વેર માટે પૂછી શકે, અને વેન માટે. તો આજે ગુજરાતી જો તમને ખબર હશે તો તમને સાચો જવાબ તરત ખ્યાલ આવી જશે. તો અહીં ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન, યુઝ ધ એપ્રોપ્રિએટ આર્ટિકલ ઇન, યોગ્ય આર્ટિકલનો ઉપયોગ કરો. આર્ટિકલ એ, એન, ધી અને રેડ, ઓકે. ખાલી જે આઈ હેડ, ખાલી જગ્યા એપલ ફોર બ્રેકફાસ્ટ, તો આઈ હેડ રેડ એપલ આવે, કે પછી ધ એપલ આવે, એન એપલ આવે, કે પછી એ એપલ આવશે. તો હવે તમે જોઈ શકો છો એ ક્યારે લાગે, એ જ્યારે વ્યંજન બી થી શરૂ થતા નામ હોય, બી સી ડી એફ ટી ક્યુ, એ રીતે પેલા જે એ બી સી ડી સ્વર સિવાયના, બરાબર છે. અહીં સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ છે, આ જે પાંચ આંગળી છે એ રીતે યાદ રાખજો, એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર છે. આ જે છે એને આપણે શું કહીશું? એન. એન જે છે એ કયો આર્ટિકલ છે? સ્વર છે, બરાબર છે. તો સ્વરથી જ્યારે ચાલુ થાય એવા શબ્દોને આગળ શું લાગે છે? એન લાગશે, બરાબર છે. તો અહીં એ જે છે, અહીં એ છે, એપલ જે છે એ થી ચાલુ થાય છે, તો શું આવશે અહીં? એન. તો ઓપ્શન નંબર બી છે એ સાચો છે. તો ધ જે છે યુનિક વસ્તુ માટે, યુનિક વસ્તુ એટલે ચંદ્ર છે, એક જ છે આખી પૃથ્વી પર, એક જ વસ્તુ છે. પછી સૂર્ય છે, પછી સ્ટાર છે, ઘણા બધા ગ્રહો છે, દરિયો છે, બરાબર છે. પછી કોઈ કે સ્થળનું નામ છે, બોમ્બે છે, એ બધા જે સ્થળોના નામ છે એની આગળ શું આવે છે? ધ. આખું થોડું ધ્યાનમાં રાખજો કે વ્યંજનથી ચાલુ થતા જે નામ છે એની આગળ એ લાગે, સ્વરથી ચાલુ થતા નામની આગળ એન લાગશે, અને જે યુનિક એક જ વસ્તુ એ આખા દુનિયાની અંદર છે એની આગળ શું લાગશે? ધી, બરાબર છે. તો એ સાચો જવાબ એન આવશે. અહીં તમે જોઈ શકો છો એ જે છે એ છે એ ડોગ, એ ચિકન, ઓકે, એ બોય, એ ટીચર, આ જે બધા છે એ એ બી સી ડી ઈ એફ જી એચ આર વગેરે જે છે એની આગળ, એનાથી શરૂ થતા શબ્દની આગળ તમને એ લાગશે. એન જે છે એન અમ્બ્રેલા છે, બરાબર છે. યુ જે સ્વર છે, એન અવર છે, ઇમેજ છે, અવર છે. અહીં એચ જે છે એ સાયલેન્ટ છે, એટલે આપણે અહીંથી ચાલુ કરવાનું છે, એન અવર, બરાબર છે. ઓકે, એચ તો આમ તો ગણાય તો એમ વ્યંજન છે, પણ એ સાયલેન્ટ છે એટલા માટે આવા શબ્દો ઘણી વખત પૂછી લેતા હોય છે. તો એન અવર ગણાશે, એન એનિમી ગણાશે, એન ઓથર ગણાશે, બરાબર છે. તો ધ જે છે એની ધ મૂન છે, ધ વર્લ્ડ છે, ધ સન છે, બરાબર છે. જે આખા દુનિયામાં એક જ છે, બરાબર છે. ધ એટમોસ્ફિયર છે, ધ રેન છે, ધ સાઉથ દિશા માટે, ધ વેસ્ટ દરેક દિશાઓ માટે ધી આગળ લાગે છે. તો જે વસ્તુ એક છે આખી દુનિયામાં એની આગળ ધ લાગે છે, બરાબર. તો તમને આ જે ખ્યાલ આવી ગયો હશે. આગળનો પ્રશ્ન, કમ્પ્યુટર સિસ્ટમ કન્સિસ્ટ ઓફ, કમ્પ્યુટર સિસ્ટમ કે હોતે હે, આમાં સાચો જવાબ છે કમ્પ્યુટર સિસ્ટમમાં કોનો સમાવેશ થાય છે? તો હાર્ડવેર અને સોફ્ટવેરનો, બરાબર છે. સાચો જવાબ છે હાર્ડવેર અને સોફ્ટવેર. આગળનો પ્રશ્ન, ઈમેલમાં તમે પ્રાપ્તકર્તાને ઈમેલ સરનામું ક્યાં ઉમેરશો જેને તમે ઈમેલની નકલ મોકલવા માંગો છો? તો ટુ શીશી, બીસીસી, કે પછી સબ્જેક્ટ. તો સાચો જવાબ શું છે? સી, કાર્બન કોપી. ઈમેલમાં તમે પ્રાપ્તકર્તાનું ઈમેલનું સરનામું, ઓકે, તો કાર્બન કોપી, સીસીસીની અંદર તમે નકલ કે કોપી મોકલવા માંગતા તો સીસીની અંદર તમે એને ઉમેરી શકો છો. આ બીસીસી છે એનું બી બ્લાઇન્ડ કાર્બન કોપી છે, એ જ્યારે તમે જેને મોકલવા માગો છો એને પણ એ કયા વ્યક્તિને મોકલવા માગો છો એ તમે હિડન ની ઓળખ કે હાજરી છુપાવીને ગોપનીયતા રાખવા માંગતા હોય તો તમે બીસીસી બ્લાઇન્ડ કાર્બન કોપીનો ઉપયોગ કરી શકો છો. જેની ઓળખ છુપાવવા માંગતા હોય અથવા
એની ગોપનીયતા રાખવામાં આવે કે ઈમેલ કોને મોકલેલો છે એને ખબર ના પડે, તો એના માટે બીસીસી છે, બ્લાઇન્ડ કાર્બન કોપી. ઓકે, તો સાચો જવાબ અહીં છે બી. આગળનો પ્રશ્ન છે ઇન એમએસ એક્સેલ, એમએસ એક્સેલમાં વર્કશીટનો સંગ્રહ તરીકે ઓળખાય છે, વર્કશીટનો સંગ્રહ કોને કહેવાય છે? ઓપ્શન નંબર બી, વર્કબુક. ઓકે, તો અહીં જોઈ શકો છો એક ફાઇલમાં એક જ હોય છે, જ્યારે એક ફાઇલમાં 255 જેવી વર્કશીટ હોય છે. એક વર્કબુકમાં કેટલી વર્કશીટ હોય છે? 255. આ એક વર્કબુક છે, એની અંદર 255 જેટલી વર્કશીટ આવેલી હોય છે. તો એ વર્કબુક જે છે એ કોનો સંગ્રહ છે? વર્કશીટનો સંગ્રહ છે. ઓકે, તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. અહીં તમે જોઈ શકો છો એમએસ વર્ડ. ઓકે, એમએસ વર્ડ છે, એનું જે એક્સટેન્શન છે ડોટ, આના પરથી બી ઓળખી શકાય, ડોટ ડીઓસી અથવા ડોટ ડીઓસીએક્સ. આ જે ફાઇલ છે કઈ ફાઇલ છે? ડોક્યુમેન્ટ ફાઇલ છે, એમએસ એક્સેલ ડોટ એક્સએલએસ અથવા ડોટ એક્સએલએસએક્સ, બરાબર છે. આ તમે એક્સટેન્શન પણ પૂછાય છે, તો આ જે એક્સેલ ફાઇલ આના પરથી ઓળખી શકાય છે. પાવર પોઈન્ટ જે છે એ પીપીટી ડોટ પીપીટી અથવા ડોટ પીપીટી એક્સ, પીપીટી પરથી તમને પીપીટી ફાઇલ ઓળખી શકાય. પછી એમએસ આઉટલુક છે, એમએસ આઉટલુક છે જે એમએસ ઓફિસ જે છે એના બધા એપ્લિકેશન છે જે તમને આ એમએસ આઉટલુક છે મેલ માટે તેનો ઉપયોગ થાય છે. પછી આ જે છે એ પેઇન્ટ, એમએસ પેઇન્ટ જે છે એ એમએસ પેઇન્ટની અંદર આ પીએનજી છે, જેપીજી છે, બીએમપી બીએમપી ફાઇલ હોય એટલે સમજી જવાનું કે એ પેઇન્ટ ફાઇલ છે, ચિત્રકામ કરવા માટે ઉપયોગ થાય છે પેઇન્ટનો, બરાબર છે. જીઆઈએફ છે, બરાબર છે, આટલી ફાઇલ સપોર્ટ કરે છે, જે આ પેઇન્ટ છે એ આટલી ફાઇલને સપોર્ટ કરે છે, પીએનજી, જેપીજી, બીએમપી અને જીઆઈએફ, બરાબર. આ પ્રશ્ન પૂછાય છે. આગળનો પ્રશ્ન જોઈએ, ઇનપુટ ડિવાઇસનું નામ આપો, આઉટપુટ ડિવાઇસનું નામ આપો, સર્ચ એન્જિનના નામ આપો, વેબ બ્રાઉઝરના નામ આપો. આ બધા પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે. તો આપણે અહીં જોઈએ ઇનપુટ ડિવાઇસના નામ, એટલે અહીં તમે જોઈ શકો છો ઇનપુટ ડિવાઇસ ખાસ પૂછાય છે. લાઈટ પેન એ ઇનપુટ ડિવાઇસ છે, માઉસ, કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ, માઇક્રોફોન, ઓકે, પછી જીપીએસ જે છે એ પણ ઇનપુટ ડિવાઇસ છે. ઓકે, પછી સ્કેનર એ ઇનપુટ છે, ટ્રેકબોલ ઇનપુટ છે, જોયસ્ટિક આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એ પણ ઇનપુટ ડિવાઇસ છે. પછી આગળ જોઈએ આ જે છે આઉટપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસનું નામ છે. ઓકે, પ્રશ્ન પ્રમાણે આગળ તમે જોઈ શકો છો આઉટપુટ ડિવાઇસના નામ આપો, બરાબર છે. તો આઉટપુટ ડિવાઇસ અહીં છે, મોનિટર એ આઉટપુટ ડિવાઇસ થશે, પ્રિન્ટર, પ્રિન્ટર એ કમ્પ્યુટરના જે ડોક્યુમેન્ટ છે એ બહાર તમને પ્રિન્ટ કરી આપે છે. પ્રિન્ટર છે, સ્પીકર છે, હેડફોન છે, પ્રોજેક્ટર, બરાબર છે. આઉટપુટ ડિવાઇસ ટચ સ્ક્રીન આઉટપુટ ડિવાઇસ છે. પ્રોટર, પ્રોટર એટલે એક જાતનું આ પ્રિન્ટર જ છે, પણ એ મોટું પ્રિન્ટર છે, જે બેનર, જે આપણે રસ્તે બેનર જોતા હોઈએ એ પ્રિન્ટ કરવા માટે આ પ્રોટરનો ઉપયોગ થાય છે, એ પણ આઉટપુટ છે. જે જીપીએસ, તમારી ગાડીની અંદર જીપીએસ હોય છે, ઓકે, તો આ જીપીએસ જે છે એ પણ એ આઉટપુટ ડિવાઇસ છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો આઉટપુટ ડિવાઇસની અંદર. પછી છે સર્ચ એન્જિનના નામ આપો, તો આજે છે સર્ચ એન્જિન છે, ખાસ ગૂગલ સર્ચ એન્જિન છે, યાહુ છે, બિંગ છે, બરાબર છે. આ ત્રણ જે છે સર્ચ એન્જિનના નામ છે. પછી જોઈએ તો વેબ બ્રાઉઝર, વેબ બ્રાઉઝરની અંદર તમે જોઈ શકો છો આજે છે વેબ બ્રાઉઝર છે, ફાયરફોક્સ છે, ક્રોમ છે, નેટસ્કેપ છે. આ ઘણી વખત પૂછાય છે નેટસ્કેપ, બરાબર, હમણાં નથી ઉપયોગ થતો, પણ આ જે છે એ વેબ બ્રાઉઝર છે, ઓપેરા છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. આ બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. હવે આગળ જોઈએ ઇન એમએસ પેઇન્ટ, એમએસ પેઇન્ટમાં કયું એક્સટેન્શન સપોર્ટ કરતું નથી? નોટવાળો સવાલ છે, બરાબર. તો જ્યારે પણ નોટવાળા સવાલ આવે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો, જ્યારે પણ નોટવાળા જે પ્રશ્નો તમારી જોડે આવે ત્યારે સમજવાનું કે એની અંદર ત્રણ સાચા હશે અને એક જે છે એ ખોટો હશે. જે એક ખોટો છે એ તમારે ટીક કરવાનો છે, ત્રણ સાચા હશે અને એક જે ખોટો હશે એ ટીક કરવાનો છે. એ જે નોટવાળા જે પ્રશ્નો હોય છે એની અંદર તમારે જે એક ખોટું વસ્તુ છે એ તમારે શોધવાની હોય છે અને એને ટીક માર્ક કરવાનું છે, બરાબર છે. તો એ પ્રશ્ન તમારો સૌ સાચો થશે, બીજા ત્રણ જે છે ઓપ્શન એ સાચા હશે. એમએસ પેઇન્ટમાં કયું એક્સટેન્શન સપોર્ટ કરતું નથી? જેપીજી, ડીઓસી, જીઆઈએફ અને પીએનજી. આપણે આગલા ઇમેજમાં જોઈ ગયા, આગલા વિડીયોમાં, આગલી સ્લાઇડમાં, એની અંદર જેપીજી સપોર્ટ કરે છે પેઇન્ટની અંદર, જીઆઈએફ પણ સપોર્ટ કરે છે અને પીએનજી પણ સપોર્ટ કરે છે. એટલે આ ત્રણ જે છે એ સાચા છે, બરાબર ને, એ સપોર્ટેડ છે પેઇન્ટની અંદર. તમે જ્યારે આ ફાઇલ ઓપન કરશો તો પેઇન્ટની અંદર ઓપન થઈ જશે. પણ આ જે ડીઓસી છે, એટલે ડીઓસી એટલે ડોક્યુમેન્ટ ફાઇલ, વર્ડ ફાઇલ જે કહેવાય ને, જેની અંદર આપણે રિઝ્યુમ બનાવે છે, બાયોડેટા બનાવે છે, એ ફાઇલ તમારે પેઇન્ટમાં ઓપન થશે નહીં. તો આ જે છે એની અંદર સાચો જવાબ છે. એટલે ત્રણ સાચા છે અને એક ખોટો છે આપણે પકડવાનો છે, તો એક ખોટો છે એની અંદર એ સાચો જવાબ હશે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, નોટવાળા પ્રશ્ન આવે ત્યારે ત્રણ સાચા જવાબ હશે અને એક ખોટો હશે. એ જે ખોટો જવાબ છે એ તમારે અહીં ટીક કરવાનો છે ટૂંકમાં. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ વન ઇઝ અ ડોન્ટ ઇન ઇન્ફોર્મેશન સિક્યુરિટી, માહિતી સુરક્ષા માટે શું ન કરવું જોઈએ? ઓકે, તો અહીં ડોન્ટ છે, એટલે અહીં પણ તમારે ત્રણ સાચા હશે ને એક ખોટો હશે. એક ખોટો જે છે એ તમારી ડાઉન છે. તો પાસવર્ડ પર અનુમાન લગાવવાની કેટલી કઠિન પ્રયોગ કરી, આ તો સાચું છે. તમારો પાસવર્ડ જે છે એકદમ સ્ટ્રોંગ બનાવવો જોઈએ, સમય સમય પર પીસી કા તમારું બેકઅપ લેતું રહેવું જોઈએ, લેપટોપ હાર્ડ ડ્રાઈવ મોબાઈલ ઉપકરણ કા એન્ક્રિપ્ટ કરવું જોઈએ, બરાબર. આ પણ સાચું છે. તો પાસવર્ડ જે છે એ કોઈને બતાવવો જોઈએ નહીં. પણ અહીં શું લખેલું છે, કિસી કોઈ બી પાસવર્ડ બતાવે, કોઈ પણને પાસવર્ડ બતાવવો જોઈએ, તો એ સાચું છે ખોટું છે? તો આ જે છે એની સાચો જવાબ થશે. તો ડોન્ટ, બરાબર છે, અહીં ડોન્ટ આપેલું છે. ડોન્ટ મતલબ નોટ, એવું જ સમજી લેવાનું તમારે. એટલે નોટમાં તમારે, મેં તમને કીધું એમ કે ત્રણ સાચા હશે અને એક જે ખોટો જવાબ હોય એ તમારે અહીં તમારે સિલેક્ટ કરવાનો છે. પાસવર્ડ તમારે કોઈને બતાવવાનો નથી, પણ અહીં કીધું છે કે કિસી કો ભી પાસવર્ડ બતાવીએ, બરાબર. કોઈ પણને પાસવર્ડ આપણે બતાવી શકતા નથી, કેમ કે પાસવર્ડ એ તમારું એકદમ પર્સનલ ઇન્ફોર્મેશન છે જે કોઈને બતાવી શકાય એવી હોતી નથી. તો તમારે આ ના કરવું જોઈએ. માહિતી સુરક્ષા માટે શું ન કરવું જોઈએ? તો
પીસી કો ભી પાસવર્ડ બતાવીએ, જે પાસવર્ડ છે કોઈને બતાવવો જોઈએ નહીં, ઓપ્શન નંબર બી એ સાચો છે. આગળનો પ્રશ્ન, વિચ કોન્સા કયું સ્ટોરેજ ડિવાઇસ નથી, પ્રિન્ટર, વિડીયો ટેપ, યુએસબી? અહીં પણ નોટ આવેલું છે, તો ત્રણ સાચા હશે. તો આ સ્ટોરેજ ડિવાઇસ છે, વિડીયો ટેપ છે, યુએસબી છે, મેમરી કાર્ડ છે, આ બધા ત્રણે ત્રણ છે એમ શું છે, સ્ટોરેજ ડિવાઇસ છે. જ્યારે પ્રિન્ટર શું છે, એ તો આઉટપુટ માટે ઉપયોગ થાય છે, તો અહીં સ્ટોરેજ ડિવાઇસ નથી, પ્રિન્ટર અહીં સાચો જવાબ આવશે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ, ડેડિકેશન કિસી વિશેષ કાર્ય કે પ્રતિ સમર્પણ, ચોક્કસ કાર્ય માટે સમર્પણ કહેવાય છે, તો ચોક્કસ માટે કોન્ફિડન્સ, કમિટમેન્ટ, ઇન્ટેલિજન્ટ, ઇન્ટિગ્રિટી. આ પ્રશ્ન થોડો ટ્રિકી અને અઘરો પ્રશ્ન છે, આ થોડું તમે ગોખી નાખો અથવા યાદ રાખો તો સારું. તો ડેડિકેશન જ્યારે આવે અથવા સમર્પણ આવે ત્યારે તમારે શું આવશે, કમિટમેન્ટ. ઓકે, કમિટમેન્ટ. ઓકે, તો કમિટમેન્ટ જે છે એને સાચો જવાબ છે. કમિટમેન્ટ એટલે પોતાની જાતને કમિટમેન્ટ કરવી કે હું આજે આ વખતે 80% સાથે પાસ થઈશ, આજે આ વખતે હું 90% સાથે, પોતાની જાત સાથે કમિટમેન્ટ તમે જે કરો છો, સમર્પણ કહેવાય એના, બરાબર છે? તો આ સાચો જવાબ અહીં ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન, રેઝ એન્ડ ફોલ, અવાજની પીચનો ઉદય અને પતનને શું કહેવામાં આવે છે? અવાજ જ્યારે બોલીએ છીએ ત્યારે અમુક વખત આપણે ઊંચા અવાજે બોલીએ છીએ, ઘણી વખત આપણે એવું બોલવાનું કે ઘણા નીચા અવાજે બોલીએ, તો એને શું કહેવામાં આવે છે? વોવેલ, ઇનોટેશન, ઇન્ટોનેશન, કોન્સોનન્ટ, ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન. તો સાચો જવાબ છે ઇન્ટોનેશન, બરાબર? તો સાચો જવાબ છે ઇન્ટોનેશન. જે છે આ બી ખાસ તમે ગોખી નાખજો, યાદ રાખજો કે આ ઇન્ટોનેશન છે એ શું છે, રેઝ એન્ડ ફોલ. રેઝ એટલે ઉદય અને ફોલ એટલે પતન. ઉદય અને પતનને શું કહેવામાં આવે છે? ઇન્ટોનેશન. આગળનો પ્રશ્ન જોઈએ, ધ સ્ટડી ઓફ રાઇટ, માનવીય પ્રયત્નોમાં સાચા અને ખોટાના અભ્યાસને શું કહેવામાં આવે છે? આ બી પ્રશ્નો ટ્રીકી અને અઘરો પ્રશ્નો છે. તો સાચા ખોટાને શું કહેવામાં આવે છે? તો એથિક્સ. અહીં સાચો જવાબ શું આવશે? આ બી તમારે યાદ રાખવાનો છે, એથિક્સ જે છે એ આચાર વિચાર, તમારો આચાર વિચાર જે છે સાચા અને ખોટાના અભ્યાસનો, અભ્યાસને શું કહેવામાં આવે છે? એથિક્સ, બરાબર. બીજા બધા જે ઓપ્શન છે થોડાક તમે સમજેલા હશો ટોપિકને, તો ખ્યાલ આવી જશે, પણ જો તમે સમજેલા નહીં હો તો થોડું યાદ રાખી લેવું સારું રહેશે. તો સાચા અને ખોટા, રાઈટ અને રોંગ આવે ત્યારે તમારે એને એથિક્સનો વિચાર છે, આચાર વિચાર છે એવું સમજી લેવાનું. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ વન ઇઝ ડુશ, ડુશ એટલે કરવું, બરાબર છે? ઇન્ટરવ્યુ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ? ઇન્ટરવ્યુ માટે જ્યારે તમે જાઓ છો ત્યારે તમારે આમાંથી શું કરવું જોઈએ ઓપ્શનમાંથી? તો ગભરાટ, તમારે નર્વસનેસ ફીલ કરવી જોઈએ, તો નર્વસનેસ ફીલ ના કરવી જોઈએ, બરાબર છે? ફોર્મલ ડ્રેસ, ઇન્ફોર્મલ ડ્રેસ, પછી ક્લેમ એપ્રોચ, એક્સક્યુઝિવ, અત્યાધુનિક. તો સાચો જવાબ શું છે? આજે છે એ આ વસ્તુ તમારે કેમ, ક્લેમ એટલે શાંત, શાંતિથી તમારે એકદમ સ્વસ્થ અને શાંત ચિત્તે તમારે ત્યાં બેસીને ઇન્ટરવ્યુ આપવું જોઈએ, કામ અને કામ એપ્રોચીસ, બરાબર. આ જે છે એ તમારી ઇન્ટરવ્યુ માટે નેગેટિવ પોઈન્ટ છે, નર્વસનેસ છે, ઇન્ફોર્મલ એટલે ગમે તેવા ડ્રેસ પહેરી જાઓ, પછી તમે ગમે તે રીતે એક્સક્યુઝિસ કરો, બરાબર છે? તો એ જે ગેસ્ટર છે તમારા બોડીના, એ બધા નેગેટિવ છે આ પોઈન્ટ ઇન્ટરવ્યુ માટે, અને આ જે છે એ પોઝિટિવ પોઈન્ટ છે, બરાબર છે? કામ એપ્રોચીસ. તો સાચો જવાબ ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ અ ડોન્ટ ઇન ઇન્ટરવ્યુ એટિકેટ, સાક્ષાત્કાર ઇન્ટરવ્યુ માટે આમાંથી કયું ખોટું છે? તો ત્રણ સાચા હશે, બી કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટ તો જરૂરી છે ઇન્ટરવ્યુ માટે, ડેશ એપ્રોપ્રિયેટ, તો તમે સારો અને એપ્રો ફોર્મલ ડ્રેસ પહેરીને જવાનું છે, તો આ બી સાચું છે. પ્રોપર એઈ કોન્ટેક્ટ જ્યારે ઇન્ટરવ્યુ આપો ત્યારે તમારે સામેવાળા સામે જે ઇન્ટરવ્યુ લે છે એની સામે પ્રોપર એઈ કોન્ટેક્ટ પણ રાખવાનો છે, બરાબર. લાઈ અબાઉટ યોર એબિલિટીઝ, ખોટું બોલવું તમારી જે જોબ છે એના માટે તમે ખોટું બોલીને તમે જોબ લો છો, આ જે છે એ ખોટો જવાબ છે. આ ત્રણ સાચા છે. ઓકે, મેં તમને કીધું ડોન્ટ અથવા નોટ વાળા આવે ત્યારે ત્રણ સાચા હશે અને એક ખોટો હશે, એ એક ખોટો છે તમારે પસંદ કરવાનો છે. અહીં જે છે આ જ્યારે ઇન્ટરવ્યુ માટે આ જરૂરી છે, આ ત્રણે ત્રણ વસ્તુ, જ્યારે આ જરૂરી નથી, બરાબર છે? તો ઓપ્શન નંબર ડી સાચો છે. આગળનો પ્રશ્ન, મૌખિક વાતચીતનો ફાયદો કયો નથી જ્યારે આપણે મૌખિક વાતચીત કરીએ છીએ સામસામે બેસીને? ઓકે, તો એનો ફાયદો શું? ઇટ ઇઝ અ ક્વિક, ઝડપથી થઈ જાય છે, તો સાચું છે. ઇટ ઇઝ અ ફોર રેકોર્ડ, ઇટ ઇઝ અ ડાયરેક્ટ, ડાયરેક્ટ થાય છે ફેસ ટુ ફેસ. ઓકે, અને ફીડબેક ઇઝ ઇમિડિયેટ, તરત જ ફીડબેક મળી જાય છે, બરાબર છે? આ જે ત્રણ છે એ સાચા છે, નોટ વાળો છે, આ બી સાચું છે, આ બી સાચું છે, આ બી સાચું છે. અહીં જે છે નોટ છે, બેનિફિટ, તો કયું બેનિફિટ નથી? આ છે, ઇટ ઇઝ ફોર રેકોર્ડ, યહ રેકોર્ડ કે લિયે નહીં હૈ. તો અહીં જે છે નોટ વાળો પ્રશ્ન છે, એટલે અહીં એક આપણે એવો ઓપ્શન શોધવાનો છે જે ખોટો હોય, તો આપણે અહીં જે છે ઇટ ઇઝ ફોર રેકોર્ડ, તો ઓપ્શન નંબર બી અહીં સાચો થશે. ઓકે, તો નોટ અ બેનિફિટ ઓફ ઓવરઓલ કમ્યુનિકેશન. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ નોટ એ પાર્ટ ઓફ ટ્રિપલ એ લિસનિંગ, તો કયું ટ્રિપલ એ સાંભળવાનો ભાગ નથી? એન્ઝાયટી, એટીટ્યુડ, એટેન્શન, એડજસ્ટમેન્ટ. ટ્રિપલ એ, ટ્રિપલ એની અંદર આ ત્રણ આવે છે, એટીટ્યુડ બી આવી શકે આવે છે, એટેન્શન આવે છે અને એડજસ્ટમેન્ટ, આ ત્રણ એ જે છે એ ટ્રિપલ એના એ છે. તો તમને ટ્રિપલ એનું ફૂલ ફોર્મ જ્યારે પૂછાય ત્યારે તમારે એટીટ્યુડ લખવાનું, એટેન્શન લખવાનું અને એડજસ્ટમેન્ટ આવશે, બરાબર છે? તો આ જે એન્ઝાયટી છે, એન્ઝાયટી એટલે તણાવ, જે તણાવ છે એન્ઝાયટીનો મીનિંગ થશે તણાવ અથવા સ્ટ્રેસ, બરાબર છે? તો એન્ઝાયટી જે છે એ ટ્રિપલ એની અંદર આવતું નથી, તો આ ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે, બરાબર છે? આ ત્રણ જે છે એ સાચા છે અને આ જે છે એ ખોટો છે, એટલે આપણે અહીં નોટ કીધું છે એટલા માટે આપણે અહીં એન્ઝાયટીને પસંદ કરીશું, ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન, નાના પાયાના કમ્પેર ટુ સ્મોલ સ્કેલ બિઝનેસ, નાના પાયાના વ્યવસાયની તુલનામાં મોટા પાયે
મોટા પાયાના વ્યવસાયની જરૂર છે. શું જરૂર પડે છે વધારે નંબર? તો સાચો જવાબ શું છે? મોર નંબર ઓફ પર્સન. જ્યારે તમે તમારો ધંધો મોટો હોય, જ્યારે ઘણો મોટો તમારો બિઝનેસ હોય, તો તમારે એની અંદર ઘણા બધા વ્યક્તિઓની નોકરી માટે અથવા તમે એને કામ માટે જરૂર પડતી હોય છે. મોર નંબર ઓફ પર્સન. ઓકે, તો અહીં સાચો જવાબ. આ થોડો લેન્ધી પ્રશ્નો છે, તો આ ખાસ યાદ રાખજો. નાના પાયાના વ્યવસાયની તુલનામાં મોટા પાયાની જે વ્યવસાય છે એની વધારે શું જરૂર પડે? અધિક સંખ્યામાં વ્યક્તિ. મોર નંબર ઓફ પર્સન. આગળનો પ્રશ્ન છે, શોર્ટ એનાલિસિસ એસ સ્ટેન્ડ ફોર. શોર્ટની અંદર એસ મીનિંગ સક્સેસ, સ્ટ્રેન્થ, સર્વે અથવા સર્વિસ, આવું પૂછાય છે. ઓકે, શોર્ટનું ફૂલફોર્મ પણ યાદ રાખજો. જો શોર્ટનું ફૂલફોર્મ યાદ હશે તો અહીંયા આવડી જશે. તો એસ ફોર સ્ટ્રેન્થ, બરાબર છે. તો એસનું મીનિંગ શું થશે? સ્ટ્રેન્થ. ઓકે, તો સ્ટ્રેન્થ એસનો મીનિંગ થશે સ્ટ્રેન્થ. આગળનો પ્રશ્ન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ કેટેગરી ઓફ પ્યોર રિસ્ક. આ બી પ્રશ્ન ખૂબ જ સરસ છે અને પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. નીચેનામાંથી કયું શુદ્ધ જોખમની શ્રેણી નથી? પ્રોપર્ટી રિસ્ક, ટેકનોલોજી રિસ્ક, લાયબિલિટી રિસ્ક, પર્સનલ રિસ્ક. આ જે છે એ બધા જ શુદ્ધ જોખમમાં આવે છે. પ્રોપર્ટી રિસ્ક પણ શુદ્ધ જોખમ છે, ટેકનોલોજી રિસ્ક પણ શુદ્ધ જોખમ છે, પર્સનલ રિસ્ક પણ શુદ્ધ જોખમ છે. તો આજે ટેકનોલોજી રિસ્ક, લાયબિલિટી રિસ્ક અને પર્સનલ અને પ્રોપર્ટી આજે ત્રણ છે. આ પ્રશ્નને થોડો વ્યવસ્થિત સમજવા જેવો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું શુદ્ધ જોખમની શ્રેણી નથી? તો પ્રોપર્ટી રિસ્ક છે, લાયબિલિટી રિસ્ક છે અને પર્સનલ રિસ્ક છે એ શુદ્ધ જોખમની શ્રેણીમાં આવે છે. આ જે ટેકનોલોજી રિસ્ક જે છે એ શુદ્ધ જોખમની શ્રેણી નથી. શુદ્ધ જોખમ એટલે તમે એ ધારો કે તમે ગુમાવી દો છો, એ તમે તમારું નુકસાન થાય છે તો પૂરેપૂરા તમારો બિઝનેસ ઠપ થઈ જાય. પ્રોપર્ટી રિસ્ક તમારું, લાયબિલિટી તમારી, તમારું દાયિત્વ અથવા પર્સનલ રિસ્ક, બરાબર છે. જ્યારે ટેકનોલોજી કદાચ ખરાબ થાય અથવા ટેકનોલોજીને નુકસાન થાય તો તમને તમારા બિઝનેસને એટલું બધું નુકસાન જતું નથી. ત્યારે આ જે છે, આ જે નુકસાન થાય, પ્રોપર્ટી છે, લાયબિલિટી છે, પર્સનલ છે, તો તમારા બિઝનેસને પૂરેપૂરું રિસ્ક છે એવું કહેવામાં આવે છે, બરાબર છે. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. તો શુદ્ધ જોખમની શ્રેણી કઈ નથી? તો ટેકનોલોજી રિસ્ક. જ્યારે આ જે છે પ્રોપર્ટી, લાયબિલિટી અને પર્સનલ એ શુદ્ધ જોખમમાં આવે છે. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ કેટેગરી ઓફ પ્યોર રિસ્ક. તો આપણે આગળનો જ પ્રશ્ન છે આ બી, તો એની અંદર બી અહીં ઓપ્શન નંબર બી સાચો આવશે, બરાબર છે. નીચેનામાંથી કયો પ્રોત્સાહનનો ઉદ્દેશ્ય નથી? પ્રોત્સાહન એટલે મોટિવેટ કરવું, બરાબર છે. ઇમ્પ્રુવ ક્વોલિટી, હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન, હાઈ આઉટપુટ, રિડ્યુસ્ડ વેસ્ટ. તો સાચો જવાબ શું છે? હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન. પ્રોત્સાહન એટલે આ પ્રશ્ન થોડોક તમે યાદ રાખજો કે જેથી કરીને ખ્યાલ આવી જાય. હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે. પ્રોત્સાહન, પ્રોત્સાહન આપો, ધારો કે કર્મચારી એમ તમને પ્રોત્સાહન આપો તો શું થાય? એની જે ક્વોલિટી છે, પ્રોડક્ટની ક્વોલિટી સારી જળવાય, પછી આઉટપુટ વધારે આવે, હાઈ આઉટપુટ, પછી જે વેસ્ટ છે, નકામો જે મટીરિયલ છે એ ઓછું થાય, એને કર્મચારીને પ્રોત્સાહન આપવાથી. જ્યારે આ જે છે એના પર કોઈ અસર થતી નથી, બરાબર. હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન, બરાબર છે. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, અહીં આપણે મોટાભાગે નોટવાળા પ્રશ્ન એટલા માટે સિલેક્ટ કરેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે નોટમાં, નોટવાળા જ્યારે પ્રશ્ન આવે ત્યારે કઈ રીતે સાચો જવાબ સિલેક્ટ કરવા. આમાંથી કયો દસ્તાવેજ કેવાયસી ધોરણની પરિપૂર્ણતા માટે સ્વીકાર્ય નથી? એટલે આમાં શું થશે? ત્રણ જે ઓપ્શન હશે એ જે છે એ કેવાયસી માટે જરૂરી છે, અને એક જે ઓપ્શન છે એ કેવાયસી એનાથી થશે નહીં. તો આપણે જોઈએ તો વોટર આઈડી કાર્ડ છે, રેશન કાર્ડ છે, રેસિડેન્શિયલ સર્ટિફિકેટ છે. તો આ જે ત્રણ જે છે એનાથી તમે કેવાયસી કરાવી શકો છો, વોટર આઈડીથી, રેશન કાર્ડથી અને રેસિડેન્શિયલ સર્ટિફિકેટ. તમારું જે ઘરનું જે એડ્રેસ છે, એટલે ઇલેક્ટ્રિસિટી બિલમાં તમારું હોય તો ઇલેક્ટ્રિસિટી બિલથી બી તમે કેવાયસી કરાવી શકો છો. જ્યારે ઇન્કમ સર્ટિફિકેટથી તમે કેવાયસી કરાવી શકતા નથી. ઓપ્શન નંબર ડી જે છે એ સાચો. ત્યારે મેં ઘણી વખત તમને કીધું છે, જ્યારે નોટવાળા પ્રશ્ન આવે છે ત્યારે ત્રણ સાચા હશે, એક ખોટો હશે. જે એક ખોટો જે હોય એ તમારે અહીં પસંદ કરવાનો છે, ઇન્કમ સર્ટિફિકેટ, બરાબર છે. આગળનો પ્રશ્ન, એબીસી સ્ટેન્ડ. આ બી ખાસ યાદ રાખજો, આમાં જે છે સાચો જવાબ છે. એબીસી મતલબ એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ આ સિલેક્ટ કરીને આવે છે ઓપ્શન નંબર ડી, એરવે, બ્રીધિંગ અને કમ્પ્રેશન, બરાબર છે. તો પણ અહીં જે આપણને જે નિમિની બુકમાં જે છે સાચો જવાબ અહીં એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન આપેલું છે. એટલે ખાસ તમારે અહીં તમારે યાદ રાખવાનું છે, એરવે બ્રીધિંગ છે. બ્રીધિંગ એટલે શ્વાસ લેવું, એરવે એટલે હવાનું અવરજવર થવું, બ્રીધિંગ એટલે શ્વાસ લેવું, અને સર્ક્યુલેશન, બરાબર છે, કે હવા અનું મોકળાશ હોવી, બરાબર છે. તો ઓપ્શન નંબર બી છે અહીં સાચો જવાબ. આગળનો પ્રશ્ન, ધ થ્રી આર ટુ સેવ એન્વાયરમેન્ટ. પર્યાવરણ કો બચાને કે લીએ તીન આર કોન સે હૈ. તો પર્યાવરણ બચાવવા માટે ત્રણ આર કયા છે? તો આપણને ઓપ્શન નંબર ડી, રિડ્યુસ. રિડ્યુસ ધારો કે વીજળીને ઘટાડવી. વીજળીને કઈ રીતે ઘટાડી શકાય? તમે જો નકામી વીજળી બાળતા હોય તો એને, તમારે પંખો છે, વીજળી છે, જે જરૂરી સાધન છે એને જરૂર ના હોય તો એને બંધ કરી દેવું. રિસાયકલ, એને રિસાયકલ કરો જે વસ્તુ પ્રોડક્ટ હોય એને, અને રિયુઝ, એને ફરીથી ઉપયોગ કરો. એટલે રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ આ ત્રણ આર છે, બરાબર છે. તો ખાસ યાદ રાખજો, રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ આ ત્રણ આર છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઓર્ગોનોમિક સંકટ નથી? આ બી ખૂબ જ ઉપયોગી છે. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન એર્ગોનોમિક હેઝાર્ડ. ઓકે, આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, નીચેનામાંથી કયું ઓર્ગોનોમિક સંકટ નથી.
તો અપવર્ડ પોઝિશન, પુઅર હાઉસકીપિંગ, ઇમોશનલ ડિસ્ટર્બેશન અને રોંગ લેઆઉટ. આ જે ત્રણ જે છે, એ બી અને ડી, અપવર્ડ પોઝિશન, પુઅર હાઉસકીપિંગ, ખરાબ હાઉસકીપિંગ અને રોંગ લેઆઉટ મશીનરી, આ જે છે એ ઓર્ગેનેમિક સંકટ છે. બરાબર છે. આ જે ત્રણ, અપવર્ડ પોઝિશન એટલે તમારી જે બેઠક વ્યવસ્થા છે અપવર્ડ છે, પુઅર હાઉસકીપિંગ છે ખરાબ, તમારે જે હાઉસકીપિંગ એટલે જે તમારી સાફ સફાઈ છે એ ખરાબ છે, રોંગ લેઆઉટ મશીનરી ગમે તે રીતે ગોઠવેલી છે. બરાબર. આ જે આ ત્રણ જે છે સંકટ કયા છે, ઓર્ગોનોમિક સંકટ ગણાય છે. જ્યારે ઇમોશનલ ડિસ્ટ્રીબ્યુશન જે છે, ઇમોશનલ એ છે એ ઓર્ગોનોમિક સંકટ નથી. તો ઓપ્શન નંબર સી અહીં સાચો થશે, ઇમોશનલ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે. તો અહીં જે છે એ ઇમોશનલ, આ જે ત્રણ જે છે એ બી અને ડી એ શું કહેવાય છે, ઓર્ગોનોમિક સંકટ ગણાશે. ઘણી વખત એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી ઓર્ગોનોમિક સંકટ કયા છે. બરાબર છે. તો તમારે આ ત્રણ આવશે, અપવર્ડ પોઝિશન, પુઅર હાઉસકીપિંગ અને રોંગ લેઆઉટ મશીનરી. આગળનો પ્રશ્ન જોઈએ, ફેક્ટરી એક્ટ, ફેક્ટરી એક્ટ હેઠળ મહિલાઓના કયા કામના સમય પર પ્રતિબંધ છે, મહિલાઓને કયા કામ પર તમારે એને સમય પર રાખી ના શકો ફેક્ટરી એક્ટ હેઠળ. તો સાચો જવાબ શું આવશે, બિફોર 6 AM એન્ડ બિયોન્ડ 7 PM. આ ખાસ યાદ રાખજો, અહીં તકલીફ થઈ શકે એવો પ્રશ્ન છે આ. બિફોર એટલે સાંજના 6 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી. આ પ્રશ્ન થોડોક ધ્યાન રાખીને પ્રશ્નો વાંચવાનો છે અને એના જે જવાબ છે એના ખાસ ધ્યાનથી એને તમારે જોવાનો છે. બિફોર 6 AM એન્ડ બિયોન્ડ 7 PM. બરાબર છે. સાંજના 6 વાગ્યાથી રાત્રે સવારના 7 વાગ્યા સુધી. ઓકે. તો આ ઓપ્શન નંબર બી એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, કોનસા વ્યવસાયિક આરોગ્ય અને સલામતી સાથે કયું પરિબળ સંબંધિત નથી, તો સેફ્ટી હેલ્થ નોટ આવે છે. બરાબર છે. તો ત્રણ સાચા છે. તો કયું વ્યવસાયિક આરોગ્ય અને સલામતી છે, તો સેફ્ટી તો અહીં આવશે, હેલ્થ બી આવશે અને વેલફેર બી આવશે, એટલે ત્રણ આવશે. પણ આ જે સેલેરી છે એ નહીં આવે. બરાબર. તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, ફિશબોન ચાર્ટ ઇઝ ઓલસો કોલ્ડ, ફિશબોન ચાર્ટ તરીકે પણ ઓળખાય છે. તો કોને આપણે ઓળખીએ છીએ ફિશબોન ચાર્ટ, કોશ એન્ડ, તો ફિશબોન ચાર્ટ તરીકે કોને ઓળખાય છે, કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. આ ખાસ યાદ રાખજો, તમારે ગોખી નાખો તો ગોખી નાખો, કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ છે, ફિશબોન ચાર્ટ તરીકે ઓળખાય છે. આ વારે ઘડીએ પ્રશ્નો પૂછાય છે. આગળનો પ્રશ્ન, PDCA મીન્સ, PDCA નો મતલબ શું છે, તો સાચો જવાબ શું છે, પ્લાન, પી ફોર પ્લાન, ડી ફોર ડેવલપ, સી ફોર કંટ્રોલ અને એ ફોર એક્ટ. બરાબર છે. અહીં આ જે છે એ આપણે બુકમાં આપેલું છે, જ્યારે ઓનલાઈન તમે સર્ચ કરો ત્યારે એ પ્લાન, ડૂ, ચેક અને એક્ટ આપે છે. તો આપણે આ સાચું રાખવાનું છે, પ્લાન, ડેવલપ, કંટ્રોલ અને એક્ટ. બરાબર છે. તો સાચો જવાબ ઓપ્શન નંબર એ. વોટ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ, તો ISO 9001 રજિસ્ટ્રેશન, ISO 9001 નોંધણીમાં છેલ્લું પગલું શું હોય છે, તો છેલ્લું પગલું શું હોય છે, સર્ટિફિકેશન એન્ડ ઓડિટ. જ્યારે તમને સર્ટિફિકેટ આપવામાં આવે ISO 9001 અને ઓડિટ કરવામાં આવે, એ તમારું છેલ્લું પગથિયું હોય છે. આગળનો પ્રશ્ન, લોકપ્રિય ગુણવત્તા ઉપકરણ કી કુલ સંખ્યા કેટલી છે, તો ટોટલ નંબર 7. આ બી યાદ રાખી નાખજો, લોકપ્રિય ગુણવત્તા ઉપકરણની કુલ સંખ્યા કેટલી છે, 7 છે. આંકડો છે એટલે તમારે યાદ રાખવાનું રહેશે, 7 જે છે ગુણવત્તા ઉપકરણની કુલ સંખ્યા કેટલી થશે, 7. ઓકે. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ નોટ ધ સર્ટિફાઈડ ISO સ્ટાન્ડર્ડ, આમાંથી સર્ટિફાઈડ ISO સ્ટાન્ડર્ડ કયું નથી, તો ISO 9001 આ જે છે એ સર્ટિફાઈડ ISO સ્ટાન્ડર્ડ છે, ISO માનક નથી. તો ISO 9001, 9002, 9003 જે છે એ સર્ટિફાઈડ ISO માનક છે, પણ આ જે છે એ નથી. બરાબર. તો ઓપ્શન નંબર એ અહીં સાચો છે. RTI, હવે આપણે આ જે પ્રશ્ન છે ખૂબ ધ્યાનથી વાંચીશું, RTI નું આખું નામ શું છે. બરાબર છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ઇન્ટરચેન્જ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ થ્રુ ઇન્ફોર્મેશન. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, RTI નું એમને આવડતું જોયું છે પણ ઝડપથી એ લોકો વાંચવામાં ખોટો પ્રશ્નો ટીક કરતા છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, રાઇટ ટુ ઇન્ટરચેન્જ છે, હવે એક વખત અહીં વાંચી લીધું, રાઇટ ટુ છે પણ અહીં ડબલ ઓ છે. બરાબર છે. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે આ સાચું, આ સાચું જ લાગે છે. બરાબર છે. રાઇટ બી છે, ટુ બી છે અને ઇન્ફોર્મેશન બી છે, પણ એટલા માટે આવા જે પ્રશ્નો છે એને થોડું ધ્યાનથી, એનો ઓપ્શન ઝડપથી વાંચવા કરતાં થોડા ધ્યાનથી તમે વાંચો તો ઘણું સારું રહેશે. તો અહીં સાચો જે જવાબ છે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, આ નથી. બરાબર છે. અહીં એવું લાગે છે બધા જ સાચા હોય, બધા જ મિનિંગ એક સરખો લાગે છે, પણ અહીં જે છે એ ટુ છે, ડબલ ટી ઓ છે. બરાબર છે. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે એનો ઓપ્શન સાચો છે. તો આવા જે પ્રશ્નો હોય એની અંદર તમારા પ્રશ્નો સારી રીતે વાંચવાના છે અને એના જે ઓપ્શન છે એને એક વખત બે વખત વાંચીને પછી એને એ પ્રશ્નને ટીક કરો. ઓકે. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આગળનો પ્રશ્ન, સ્માર્ટ સ્ટેન્ડ ફોર, સ્માર્ટનું ફૂલફોર્મ શું છે, તો સ્માર્ટનું ફૂલફોર્મ તમે જે જોઈ શકો છો, સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રિલેવન્ટ અને ટાઈમ બેઝ. આ સ્માર્ટનું આ તમારે જે છે તમારા નોટમાં લખી લેવાનું છે અને વારે ઘડી અને વાંચતા રહેવાનું છે, જ્યારે બી સમય મળે ત્યારે આ વાંચી લો, સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રિલેવન્ટ અને ટાઈમ બેઝ. આગળનો પ્રશ્ન, એક્સપાન્શન ઓફ SMSનું ફૂલફોર્મ શું થશે, અહીં બી તમે SMSનું ઝડપથી વાંચો જોશો તો આ સિમ્પલ મેસેજ સર્વિસ, આ તમને ટીક કરીને આવતા રહેશો, પણ એ સાચો જવાબ શું છે, શોર્ટ મેસેજ સર્વિસ છે એનો સાચો જવાબ. બરાબર છે. તો S ફોર શોર્ટ છે, નોટ સિમ્પલ. બરાબર છે. તો S ફોર શોર્ટ મેસેજ સર્વિસ, SMS જે તમે કરો છો. એક્સપાન્શન ઓફ શોર્ટ, શોર્ટનું ફૂલ વિસ્તાર ફૂલફોર્મ શું છે, સ્ટ્રેન્થ,
આ બી ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવું છે, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ. હવે આ જે છે એની અંદર આ બે જોડીઓમાં અમુક વખત પૂછાય, સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી છે, એસ અને ઓ એ પોઝિટિવ જોડી છે. શું છે? પોઝિટિવ જોડી છે. ડબલ્યુ અને ટી જે છે એ નેગેટિવ જોડી છે. તો આ રીતે પણ અહીં પૂછાય છે કે એસ આમાંથી જે શોર્ટમાં પોઝિટિવ જોડી કઈ છે, તો એસ અને ઓ, સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી, જ્યારે ડબલ્યુ અને ટી જે છે એ નેગેટિવ જોડી છે, વીકનેસ અને થ્રેટ્સ. બરાબર છે. આગળનો પ્રશ્ન, એક્સપાન્સ ઓફ એમએસએમઈ કા ફૂલ ફોર્મ શું થશે? અહીં તમે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, મેક્રોને સિલેક્ટ કરીને આવે છે. મેક્રો નથી, એમ ફોર શું છે? માઇક્રો, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એમએસએમઈ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. ઓકે, નીચેના ફૂલ ફોર્મ તમારે જીડીપી છે, એટીએમ છે, કેવાયસી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઓટોમેટિક ટ્રેલર મશીન, નો યર્સ કસ્ટમર, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર છે. આ જે છે ફૂલ ફોર્મ છે તમારે ગૂગલ પર સર્ચ કરવાના છે, અને જે ફૂલ ફોર્મ છે તમારે નોટની અંદર લખવાના છે. બરાબર, ગૂગલ પર સર્ચ કરો અને નોટ કરી લો. બરાબર છે. આના ફૂલ ફોર્મ તમારે ગૂગલ પર સર્ચ કરીને તમારે અહીં જેને હું બોલ્યો છું એ પ્રમાણેના જે ફૂલ ફોર્મ આવે તમારે નોટની અંદર એના સાચી સ્પેલિંગ સાથે લખવાના છે. અગર તો અહીં જે છે ભવિષ્યની આગાહી કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે, તેને બનાવો, તેને ક્રિએટ કરો. તો આજે તમારે જો ભવિષ્ય બનાવવું હોય તો એના માટે મહેનત કરો, એને તમે જાતે ક્રિએટ કરો, તો તમારું ભવિષ્ય તમારી તમે તમારી રીતે તમે જે રીતે જોવો છો એને તમે બનાવી શકો છો. તો ખૂબ ખૂબ આભાર. આ જે વિડીયો છે, આ જે પ્રશ્નો છે, આ જે રિવિઝનનો જે વિડીયો છે એ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અમુક એવા પ્રશ્નો મેં અહીં સિલેક્ટ કરેલા છે જેમાં વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થતા હોય છે. એકદમ ઇઝી આન્સર હોય છે, પણ સરખી રીતે અથવા એને વાંચવાની ઝડપથી વાંચવાથી જે પ્રશ્ન છે એને અર્થઘટન ખોટું કરતા હોય છે, એના લીધે એના ઓપ્શન ખોટો તમારો ટીક થતો હોય છે. એટલે હંમેશા પ્રશ્નને શાંતિથી વાંચો અને એનું સાચું અર્થઘટન કરો, અને પછી જે ઓપ્શન છે એ સિલેક્ટ કરો. તો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. આ વિડીયો ખૂબ શેર કરજો એવી મારી નમ્ર વિનંતી છે. સાથે જે પ્રશ્નો જે ગોખવા જેવા છે ગોખી લો, અને જેના ફૂલ ફોર્મ છે એ તમારી નોટમાં લખી લો, અને ખૂબ સારી તૈયાર કરો, અને ખૂબ સારી પ્રશ્ન, ખૂબ સારા માર્ક્સ તમારા આવે એવી મારી શુભેચ્છા સાથે અહીં હું તમને બેસ્ટ ઓફ લક અને બ્રાઇટ ફ્યુચર માટે હું વિનંતી હાર્દિક સ્વાગત કરું છું.